મહા વાવાઝોડાની આગાહીને લઈને નવસારી જિલ્લા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા જિલ્લાને લગતા 52 કિલોમીટરના દરિયા કિનારા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ દરિયા કિનારાના 32 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા, જેથી કોઈ મુશ્કેલી આવે તો તેનો સામનો કરી શકાય. બીજી તરફ 6 અને 7 તારીખ દરમિયાન દાંડીના દરિયાકાંઠા પર આવતા સહેલાણીઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેથી આફત વચ્ચે કોઈ પણ રસ્તો નીકળી શકે અને આફત વર્ષે તો કોઈનો ભોગ ન લેવાય. આ તરફ વાવાઝોડાની આગાહીના પગલે તમામ અધિકારીઓને પણ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. મહા વાવાઝોડા અંગેની જે કંઈ આગાહી થઈ છે એના અનુસંધાનમાં સરકારશ્રી તરફથી જે સૂચનાઓ મળી છે એ સૂચનાઓના અનુસંધાને અમે જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓને એલર્ટ રહે, કોઈ પણ કર્મચારી હેડક્વાર્ટરની બહાર જાય નહીં, જાણ કર્યા સિવાય રજા પર ન જાય એની તકેદારી રાખવા અને તમામ આ બાબતે પૂરતા તકેદારીના પગલાં લે એ માટેની સૂચનાઓ આપતી એક મિટિંગ કલેક્ટરના અધ્યક્ષસ્થાને કરી હતી અને તમામ અધિકારીઓને એ પ્રમાણે અલગ અલગ ડ્યુટી પણ સોંપવામાં આવી છે. તો દાંડીના દરિયા કિનારે 6 અને 7 તારીખ દરમિયાન ન જવા માટે સહેલાણીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ તરફ તંત્ર દ્વારા પણ તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા અને જાણ કર્યા સિવાય રજા પર ન જવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. મહા એલર્ટને લઈને 32 ગામોને એલર્ટ કરાયા છે કે જો કોઈ મુશ્કેલી સર્જાય તો તાત્કાલિક તેમનું સ્થળાંતર થઈ શકે. जब तक इसका इफेक्ट यहाँ पर रहेगा और हमको आदेश मिलेगा वापस जाने का तो उसी हिसाब से निकलेगा. कितने और अफसर भी यहाँ पे आए हैं जो अलग अलग जो टुकड़ियाँ होंगी उनको गाइड करेगी? तो अभी तो जैसे कि हमारी टीम आज पहुंची है और यहाँ पर 6th NDRF जो है ऑलरेडी से AOR में है और 8th NDRF का भी सुनने में आ रहा है और 5th NDRF भी है. 15 टीमें पहले हम जैसे न्यूज में सुन रहे थे कल आ चुकी थी, तो 6 टीमें हमारी आई हैं तो उनकी भी आई हैं. अभी जरा बात करेंगे तो पता चल जाएगा टोटल टीमें कितनी आई हुई हैं.